નમસ્કાર મિત્રો, ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર અંતિમ તબક્કામાં છે. છેલ્લે આ સત્ર તોફાની બની રહ્યું હોય એવા ચિત્રો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં વીજળી અંગેના ખેડૂતોના પ્રશ્ને હંગામો કરીને સૂત્રોચ્ચાર કરી વેલમાં ધસી ગયા હતા, જે બાબતે અધ્યક્ષે ટકોર કર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો શાંત પડ્યા હતા. આ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહ પ્રક્રિયા ચાલુ હતી ત્યારે વોકઆઉટ કરી દીધું હતું. એ સમયે પણ નારેબાજી કરવામાં આવી હતી. ભાજપના સભ્ય સુરેશ પટેલે કહ્યું કે પહેલા 2-4 દિવસ વીજળી આવે તો સમાચાર આવતા હતા, હવે મહિનામાં 2-4 દિવસ સુધી વીજળી ન આવે તો સમાચાર બની રહ્યા છે. જોકે કોંગ્રેસના સભ્યો ગૃહમાં વેલમાં ધસી જતા સાર્જન્ટ બોલાવવા પડ્યા હતા. પછી આ હંગામો કરતા સભ્યોને ટીંગાટોળી કરી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના બળદેવજીએ નીતિનભાઈનો આભાર માન્યો હતો. તેમણે એવું કહ્યું કે હું નીતિનભાઈનો આભાર માનું છું. એ વાત તેઓ પણ સ્વીકારે છે કે ગુજરાતમાં રોજગારી મળતી નથી, એટલે લોકો મોટી રકમનો ખર્ચો કરીને વિદેશ જાય છે. લોકોને નોકરી મેળવવા વિદેશમાં જવું પડતું હોય છે અને 27 વર્ષથી ભાજપની સરકાર હોય તો એવું બતાવે છે કે આ ચિત્ર બેરોજગારીની સ્વીકૃતિ છે. ગૃહમાં બેઠેલા તમામ સભ્યો કોંગ્રેસે બનાવેલી શાળામાં અભ્યાસ કરીને આવેલા છે, જે પછી વિધાનસભા સુધી પહોંચી ગયા છે. નાણામંત્રી જાહેર દેવા અંગેના સવાલનો જવાબ આપતા અટવાયા હતા. જોકે નાણામંત્રીના નિવેદન સામે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આકરી પ્રતિક્રિયા આપી. ધન્યવાદ જોઈએ.